तो आज आपणे धोरण 5 विषय गुजराती अने एकमनुं नाम छे अलग दलग, एक काव्य छे एनो अभ्यास आपणे करी लीधो छे। तो आजे आपणे स्वाध्याय पोथी पूरवानी छे अने ए कर्या बाद आपणे पेज नंबर 43 पर पुनरावर्तन 2 आपेलो छे ए पण आजे करवानो छे। तो चलो आपणे शरूआत करी दईए। तो विद्यार्थी मित्रों, આપણે સૌ પ્રથમ સૂચના વાંચીશું। તો પ્રશ્ન નંબર 1 છે, એમાં સૂચના આપેલી છે। તો વાંચીએ, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો અહીંયા જે પ્રશ્નનો જવાબ છે તે એક એક વાક્યમાં લખવાનો છે। તો પ્રશ્ન નંબર 1 એ આપણે જોઈએ, રાધા કોના કરતા સુંદર છે? તો જવાબ આવશે કે રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતા વધુ સુંદર છે। પ્રશ્ન નંબર 2, રાસ ક્યારે રચાયો છે? તો જવાબ આવશે કે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો ત્યારે રાસ રચાયો છે। પ્રશ્ન નંબર 3, રાસમાં કોણ કોણ રમે છે? તો રાસમાં શ્રી કૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે। પ્રશ્ન 4, શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે? તો જવાબ આવશે કે શ્રી કૃષ્ણ કંદબ વૃક્ષની છાયામાં બંસી વગાડે છે। પ્રશ્ન 5, રાધિકા કોની પાસે શું માંગે છે? તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 છે તેની સૂચના વાંચીશું। તો નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો અહીંયા જે પ્રશ્ન છે તેનો જવાબ 2-3 વાક્યમાં લખવાનો છે। પ્રશ્ન 1, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? તો શ્રી કૃષ્ણ ગોપીઓને જમુનાના તટ પર કંદબ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માંગે છે, તેથી તે બંસીના સૂર છેડે છે। પ્રશ્ન 2, મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે માને છે? તો જવાબ આવશે કે ગોપીઓને પજવવી એ શ્રી કૃષ્ણની આદત છે, તેમના આવા સ્વભાવનો બધાને અનુભવ છે, આથી રાધા માને છે કે પોતાના તૂટેલા હારમાંથી ખોવાયેલું મોતી શ્રી કૃષ્ણ પાસે જ હશે। પ્રશ્ન 3, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે, તેનું શું પરિણામ આવે છે? તો જવાબ આવશે, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે। હવે પ્રશ્ન નંબર 3, કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો અહીંયા 2 પંક્તિ આપેલી છે તે અધૂરી છે, એ આપણે પૂર્ણ કરવાની છે। તો મેં લખ્યું છે કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, સોરી, તો અહીંયા પહેલા એવું લખ્યું છે કે રાધિકાનો અને પછી છે ડેશ 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 અને પછી છે છલ્લક છલ્લક। તો અહીંયા જે આ પંક્તિ છે એ અધૂરી છે, એ આપણે પૂર્ણ કરવાની છે। તો મેં અહીંયા લખ્યું છે કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક। પછી આગળનું છે તે પેજ નંબર 40 પર છે, એના પર આપણે જોઈએ। તો રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। તો અહીંયા જે પંક્તિ હતી એ પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન નંબર 4, તો સૂચના વાંચીશું પ્રશ્ન નંબર 4 ની, કે અ વિભાગ સાથે બ વિભાગને યોગ્ય રીતે જોડો। તો અ વિભાગ છે તો પહેલું છે રાસ ચગ્યો છે, શું છે? રાસ ચગ્યો છે। તો અહીંયા જે ચ છે વિભાગ બનો એ છલ્લક છલ્લક, તો અહીં ઉત્તરમાં આવશે, સોરી, છમ્મક છમ્મક, શું આવશે? છમ્મક
સોરી શું છે? ચ નહી આવે, ગ આવશે. શું આવશે? પેલું જે છે તેમાં રાસ ચગ્યું છે એમાં છે ગ સાથે જોડાશે અને આવશે છમક છમક. બીજું છે ઢોલક વાગે તો ઘ આવશે. શું આવશે? ઢમક ઢમક. ઢોલક કેવું વાગે? તો કે ઢમક ઢમક. ત્રીજું છે મોતી ચળકે. તો મોતી કેવું ચળકે? તો અહીંયા છ આવશે કે ચલક ચલક. મોતી ચળકે ચલક ચલક. પછી ચોથું રાધિકા રડે છે. તો રાધિકા કેવું? ખૂબ જ રડે છે. એટલે કાવ્ય પંક્તિ આ કાવ્યમાં વપરાય છે કે રાધિકા રડે છે છલક છલક. તો અહીંયા છલક છલક આવશે. પછી પાંચમું શ્રી કૃષ્ણ બંસી છેડે છે. તો કેવી છેડે છે? તો કે શ્રી કૃષ્ણ બંસી છેડે છે અલ્લપ જલ્લપ. ખ આવશે કે અલ્લપ જલ્લપ. છઠ્ઠું છે રાધાનું મુખ ઝળકે છે. કેવું ઝળકે છે રાધાનું મુખ? તો રાધાજીનું મુખ ક છે એ આવશે કે ઝલક ઝલક. રાધાનું મુખ ઝળકે છે ઝલક ઝલક. પ્રશ્ન નંબર 5. તો આપણે સૌ પ્રથમ સૂચના વાંચીશું કે નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો. તો મૂલક શબ્દ છે, મૂલક એટલે પ્રદેશ થાય, પણ કાવ્યમાં મલક શબ્દ વપરાયો છે. બીજું મોઢું, મોઢું એટલે ચહેરો. તો કાવ્યમાં મુખડું શબ્દ વપરાયો છે. ત્રીજું છે ચરિત્ર. તો કાવ્યમાં ચરિત્ર એ કાના માટે વપરાયો છે. પછી ચોથું છે હૃદય. હૃદય માટે કાવ્યમાં ઉર વપરાયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 છે તેની સૂચના વાંચીશું અને એમાં શું કરવાનું છે તે આપણે જોઈએ. તો નીચેના શબ્દોની જોડણી સુધારો. શું છે? કે નીચેના શબ્દોની જોડણી સુધારો. તો પહેલું છે રડી આળો. તો આ ખોટું છે, તો આપણે સુધારીશું. તો આ જે ઢ છે, ઢમાં દીર્ઘઈ વાળો ઢી કર્યો છે એના બદલે તેમાં ઢીમાં હસ્વઈ આવશે. શું આવશે? સોરી, રસ્વઈ આવશે. પછી આ છે એની બદલે યા આવશે. તો અહીંયા બનશે રઢિયાળો. પછી છે બીજું છે સુંદર. તો સુંદર આ રીતે લખાશે. આમાં અડધો ન લખે છે, ન નહીં આવે, ડાયરેક્ટ જ આ રીતે આવશે સુંદર. પછી છે ત્રીજું પૂનમ. તો પૂનમ છે એમાં પૂ છે તે રસ્વઈ વાળો પૂ છે. તો અહીંયા પૂમાં દીર્ઘઈ વાળો પૂ આવશે એટલે આ રીતે પૂનમ લખાય. પછી ચોથું છે ચિત. તો જે આમાં ચિત લખ્યું છે એમાં જે ચિત છે તે દીર્ઘઈ વાળો ચી છે આમાં, પણ આમાં રસ્વઈ વાળો ચી આવશે. આ રીતે લખાય ચિત. પછી છે ઉર. તો ઉર આ રીતે લખવું. પછી છે મુખડું. છઠ્ઠું છે મુખડું. તો મુ અને ડુ એમાં જે મુમાં જે આપ્યું છે ને રસ્વઈ વાળો મુ એની બદલે દીર્ઘઈ વાળો મુ આવશે. આ રીતે આવશે. આ રીતે લખશું આપણે મુખડું. પછી પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે રઢિયાળું. તો તેનો સમાનાર્થી થશે મનમોહક. બીજું છે મુખડું. તો સમાનાર્થી થશે ચહેરો. ત્રીજું છે પૂનમ. તો તેનો સમાનાર્થી થશે પૂર્ણિમા. ચોથું છે ભેળો. તો સમાનાર્થી થશે સાથે. પાંચમું છે ચરિત્ર. તો સમાનાર્થી થશે વર્તન. છઠ્ઠું છે સુર. સમાનાર્થી થશે અવાજ. પ્રશ્ન નંબર 8. ઝલક ઝલક જેવા જોડાક્ષર વાળા શબ્દો
લખો તો પહેલું છે અલક દલક, બીજું આવશે છમક છમક, ત્રીજું ચલક ચલક, પછી ચોથામાં આવશે ઢમક ઢમક, પાંચમું છલક છલક, છઠ્ઠું મલક મલક. અને હવે આપણે પેજ નંબર 43 પર જઈશું અને પુનરાવર્તન 2 આપેલું છે એ આપણે આગળ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ પુનરાવર્તન 2 છે એની જે આ સૂચના છે તે વાંચીશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો. તો અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એમાંથી એના માટે 4 ઓપ્શન આપેલા છે, એ બી સી ડી, એમાંથી જે બી તમને યોગ્ય લાગે એ તમારે ખાનામાં લખવાનો છે. તો પ્રશ્ન પહેલો, શરદીના પ્રતાપે પાઠના લેખકનું નામ દર્શાવો. તો શરદીના પ્રતાપે પાઠ છે તેના લેખકનું નામ દર્શાવો. તો ઓપ્શન એ જ્યોતિન્દ્ર દવે, બી સુરેશ દલાલ, સી ભાગ્યેશ જહા, ડી બાલમુકુંદ દવે. તો જવાબ આવશે એ કે જ્યોતિન્દ્ર દવે. તો ખાનામાં તમારે અહીંયા એ લખવાનો છે. તો શરદીના પ્રતાપે પાઠના લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે છે. બી, સોરી, પ્રશ્ન નંબર 2 કે નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે. તો ઓપ્શન એ ગુજરાતમાંથી, બી મહારાષ્ટ્રમાંથી, સી મધ્યપ્રદેશમાંથી, ફરી બોલું છું, સી મધ્યપ્રદેશમાંથી, ડી હિમાલયમાંથી. તો જવાબ આવશે સી, મધ્યપ્રદેશમાંથી. તમારે ખાનામાં અહીંયા સી લખવાનો છે. પછી ત્રીજું, તમારા પાઠ્યપુસ્તકમાં બાલમુકુંદ દવેની કઈ કૃતિ છે? એ નર્મદા મૈયા, બી સુંદર સુંદર, સી પર્વત તારા, ડી અલક દલક. તો જવાબ આવશે ડી. તો તમારે ખાનામાં ડી લખવાનું છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ અને એની સૂચના છે તે વાંચીએ કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. તો અહીંયા જે પ્રશ્ન છે તેનો જવાબ આપણે એક એક વાક્યમાં લખવાનો છે. તો સૌ પ્રથમ જે પહેલો છે તે આપણે જોઈએ. લેખક જ્યોતિન્દ્ર દવેને ચા પીવાની મરજી કેમ હતી? તો જવાબ આવશે કે લેખકને શરદી થઈ હતી અને ગરમ ચા શરદીમાં રાહત આપે છે, માટે લેખકને ચા પીવાની મરજી હતી. બીજું, લેખક જ્યોતિન્દ્ર દવેએ કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો જવાબ આવશે કે લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોય ગુમાવશે. પ્રશ્ન 3, ધુમાધાર એટલે શું? તો જવાબ, ધુમા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુમાધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. પ્રશ્ન 4, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. 5મું, રાધા શા માટે રડે છે? તો જવાબ આવશે કે રાધાના તૂટેલા હારમાંથી બધા મોતી મળ્યા પણ એક મોતી ન મળ્યું એટલા માટે રાધા રડે છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એમાં સૂચના છે કે વિચારીને લખો. તો આપણે જોઈએ કે સરદાર સરોવરથી ગુજરાતને શા ફાયદા થશે? તો આપણે લખીશું, અહીંયા મેં લખ્યું છે જો, તો તમારે આ રીતના લખવાનું છે. હું બોલું છું, સરદાર સરોવરથી 1450 મેગાવોટ જેટલી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે. ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે.
લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. હવે પાછળના પેજ ઉપર આપણે જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, લેખક જ્યોતિન્દ્ર દવેએ ચા પીવાની હા પાડી છતાં ચા કેમ મળી ન મળી? ફરી એકવાર બોલું છું પ્રશ્ન, કે લેખક જ્યોતિન્દ્ર દવેએ ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? તો જવાબ આવશે કે પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચા હું ના કહેતો હું સોરી કે બનતા સુધી ચાની હું ના ન કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. ફરીવાર આપણે હું જવાબ બોલું છું કે પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના ન કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા, એટલા માટે લેખકને ચા ન મળી. પ્રશ્ન બીજો, નર્મદાને રેવા શા માટે કહે છે? તો જવાબ આવશે, રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. તો અહીંયા વડે શબ્દ લખાયો છે, ત્યાં આવશે કૂદતી વહે છે એમ આવશે. ફરી એકવાર બોલું છું જવાબ, નર્મદાને રેવા શા માટે કહે છે? તો જવાબ કે રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા કહે છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના ફકરામાં નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. તો પહેલા આપણે ફકરો વાંચીશું. વિવેક વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં વિવેકને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. વિવેકે તે વાત શાળામાં આવીને મિત્રોને કરી. વિવેકે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ મિત્રોને બતાવ્યા. વિવેકના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. તો અમુક જગ્યાએ આમાં સર્વનામનો ઉપયોગ કરીને આપણે ફકરો લખવાનો છે. તો આપણે મેં લખ્યો છે તો વાંચું છું કે વિવેક વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ જ મજા આવી. તો અહીંયા વિવેક શબ્દ છે તેની બદલે મેં તેણે લખ્યું છે કે તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કરી. પછી અહીંયા વિવેક છે તેની બદલે આવશે તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ મિત્રોને બતાવ્યા. અહીંયા પણ વિવેક છે તેની બદલે મેં તેના લખ્યું છે. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા પડી. તો અહીંયા આવી એના બદલે મેં મજા પડી એમ લખ્યું છે. તો તમારે આ રીતના આ ફકરો લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 6 એ આપણે જોઈએ. નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. તો પહેલું છે ઉર તણાવું. તો દિલ ખેંચાવું વાક્ય બનશે, શ્રી કૃષ્ણ તરફ રાધાનું ઉર તણાવા લાગ્યું. બીજું છે બાવડાના બળથી, તો જાત મહેનતથી. તો વાક્ય બનશે, મોચી બાવડાના બળથી જે મળે તેમાં સંતોષ માનતો હતો. ત્રીજું છે બેઠા બેઠા ખાવું, તો મહેનત કર્યા વગર ખાવું.
તો વાક્ય બનશે, બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. ચોથું છે કિંમત કરવી, તો માપ કાઢી લેવું. તો વાક્ય બનશે કે હીરો હાથમાં લેતા જ ઝવેરીએ કિંમત કરી લીધી. તો અહીંયા આપણું પૂર્ણાવર્તન 2 છે તે પૂર્ણ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને લેસન આપું છું. આપણે પુનરાવર્તનમાં પ્રશ્ન નંબર 2 છે એ હું તમને લેસનમાં આપું છું. જે લેસન તમે કરો છો જે રફ બુકમાં, તેમાં તમારે 1 થી 5 જે પ્રશ્ન છે તે તમારે લખવાના છે. હું તમને બતાવું છું. આ 1 થી 5 છે એ હું તમને લેસનમાં દઉં છું. એ તમારી નોટમાં તમારી જાતે લખવાના છે. અને જે નંબર પર તમે લેસન મોકલો છો એમાં તમારે મોકલવાના છે. અને આ પ્રશ્નના જવાબ સાથે તમારે પાકા પણ કરવાના છે, જેથી તમને પરીક્ષામાં સારી રીતે આવડે.